ગુજરાત રાજ્યના ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનો સમૂહ ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનો કાર્યક્રમ પાવી જેતપુર ખાતે યોજાયો હતો અને 13 આવાસની કોલોનીનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પાવી જેતપુરના ઇટવાડાના લાભાર્થી બહેન સાથે વાત કરી હતી. ગુજરાત રાજ્યના ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનો સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ વલસાડ ખાતે યોજાયો હતો અને દેશના વડાપ્રધાને ઈ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આવાસ યોજના અંતર્ગત પાવી જેતપુર ખાતે 13 આવાસની ગુજરાતની સૌથી પહેલી કોલોની બનાવવામાં આવી હતી, જેમાં લાભાર્થીઓને બધી સુવિધાઓ આપવામાં આવી હતી, જેમાં પાણી, લાઇટ, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન, RCC રોડ વગેરેની સુવિધા ધરાવતી કોલોનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાભાર્થી બહેન વિકીબેન સલાટ સાથે પણ વાત કરી હતી અને આવાસ વિશે પૂછપરછ કરી હતી અને અનુભવો વિશે પણ પૂછપરછ કરી હતી. અહીં મહત્વની વાત તો એ છે કે નરેન્દ્ર મોદીએ પાવી જેતપુરનું નામ સાંભળતા જ પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા અને ભીખીબહેને તેના વિશે વાત કરી હતી. જ્યારે ભીખીબહેનને નરેન્દ્ર મોદી સાથે થયેલી આ વાતચીત વિશે પૂછતા તેઓ આ વાત કરીને ખૂબ જ સારું લાગ્યું તેવું જણાવ્યું હતું. અમારા ઘર ઝૂંપડા હતા તો અમને ઘર બહાર જમીન પણ નહીં હતી, પ્લોટ પણ મળી ગયા, પાકા મકાન પણ બની ગયા, લાઇટ કનેક્શન આપી દીધું, અમને પાણીની વ્યવસ્થા આપી દીધી, આંગણામાં બલ્બ ગોઠવાઈ દીધા અને ગેસ કનેક્શન આપી દીધા. તમારા મોદી સાહેબ થી અમારે બહુ ઉપકાર થઈ ગયું છે. મોદી સાહેબ જોડે તમે વાત કરી તો કેવું લાગ્યું? સારું લાગ્યું. શું પૂછ્યું તમે? તો તમને સારું લાગ્યું તો અમને સારું લાગ્યું ને. બીજું શું કીધું? તો તમે સારી રીતે જીવીએ છીએ, તો અમે સારી રીતે જીવીએ છીએ, બહુ ખુશીમાં છે, તમારા બહુ ઉપકાર છે અમને. રોપોરાની સાહેબી સ્થિતિ અમારા બહુ બહુ ઉપકાર. પ્લોટ પણ અમને આપ્યું, પાકું મકાન પણ અમને આપ્યું અને ગેસ કનેક્શન બી અમને આપ્યું, લાઇટ પણ અમને નાખી આલી, નળ પણ અમને ગોઠવી આલ્યા, બાસરૂ સંડાસ બી અમને ગોઠવી આલ્યા. જફર મકરાણી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.